વલસાડ જિલ્લામાં તંત્રની ઘોર લાલિયાવાડીનો નમૂનો સામે આવ્યો. દિવેદમાં પતરાના શહેરમાં જોખમી રીતે અભ્યાસ કરવા બાળકો લાચાર. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને એક ઓરડામાં અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને એક સાથે પતરાના શેડ નીચે બેસાડવામાં આવે છે. ઓરડા તોડી પડાયા ને 1.5 વર્ષ વીત્યા છતાં શાળાના નવા ઓરડાઓ ન બન્યા. વલસાડના દિવેદ ગામની સરકારી પ્રાથમિક શાળાના ઓરડાઓ 1.5 વર્ષ પહેલા દૂર કરી દેવાયા બાદ નવું મકાન નહીં બનતા હાલમાં બાળકો એક સાથે પતરાના ખુલ્લા શેડમાં અભ્યાસ કરી રહ્યા છે. વલસાડ તાલુકામાં આવેલ 6 થી 7 શાળાઓમાં મકાનના અભાવે બાળકો ખાનગી મકાનના ઓટલા ઉપર અથવા અન્ય મકાનમાં અભ્યાસ કરવા લાચાર બન્યા હોવાની ચોંકાવનારી માહિતીઓ પ્રાપ્ત થઈ છે. સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું ત્યારે શાળામાં વરસાદમાં ખુલ્લામાં જોખમી રીતે અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા છે, ત્યારે અધિકારીએ પણ આ બાબતે કબૂલ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, શાળાઓના ઓરડા બની જશે. હાલ વલસાડ તાલુકાની 6 શાળાઓ એવી છે કે જ્યાં 24 જેટલા રૂમ બનાવવાના થાય છે અને હાલ એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. ત્યાં કોઈ સારા રૂમ હશે તો એ રૂમમાં પણ બેસાડીએ છીએ અને પતરાના શેડ પણ બનાવીને એ બાળકોનું શિક્ષણ કાર્ય અમે ચાલુ કરેલું છે. અને હાલ આ પરિસ્થિતિ જોતા અમે છેલ્લા 2 દિવસથી આ તપાસ્યું કે આ જે શાળાઓ છે એ શાળાઓને બજેટ 2024-25માં લેવામાં આવેલી છે અને 2 શાળાઓ એવી છે કે જેમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલી છે. એ ખરેખર દયનીય પરિસ્થિતિ છે વલસાડ જિલ્લાના અંદર, કેમ કે ઘણા સમયથી શિક્ષણ અધિકારીને મળો કે પછી ગુજરાત સરકારની આપણે વાત કરીએ તો કોઈ શિક્ષણના લીધે કોઈ પણ જગ્યાએ કોઈ પણ શિક્ષણ અધિકારી હોય કે શિક્ષણ મંત્રી હોય ક્યારેય કંઈ બોલતા નથી. અને આજે તમે ગુજરાતની વાત કરો તો કઈ એવી શાળાઓ છે જ્યાં શિક્ષકો નથી અને અમુક શિક્ષકો તો વિદેશમાં પણ ફરે છે ને અહીંયા બેઠી પગાર લેતા હોય છે, એવી પણ પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે ગુજરાત અને વલસાડ માટે કે આજે શિક્ષણનું વેપારીકરણ થવાથી આજે વલસાડની શાળાઓ જર્જરિત છે અને છોકરાઓ જે ખુલ્લા ઓરડાના અંદર ભણવા માટે મજબૂર થયા છે એનો ખરેખર દુઃખદ પળ કહેવાય, દુઃખદ આ ઘટના કહેવાય વલસાડ જિલ્લા માટે અને ગુજરાત માટે. વલસાડની પાનેરા પંચાયતમાં બોરિંગના કામો મુદ્દે સામાન્ય સભા તોફાની, વિવાદાસ્પદ એજન્સી મુદ્દો ગાજ્યો. વલસાડના પાનેરાની ગ્રામ પંચાયત દ્વારા 2023-24ના બોરિંગ અને ગટર રસ્તાના કામો જે ચોપડે દેખાડવામાં આવ્યા હતા, જેમાં કેટલાક કામો સ્થળ પર થયા ન હોવાના તાજેતરમાં પંચાયતના જ એક સભ્ય દ્વારા આક્ષેપ સાથે કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં વિવાદાસ્પદ એજન્સી દ્વારા કામો કરવામાં આવ્યા હોવાનું દર્શાવી ચૂકવણા કરી દેવા મામલે તપાસની માંગણી કરાઈ હતી. આ વિવાદો વચ્ચે સરપંચ દ્વારા પાનેરા ગામમાં પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતો અને સભ્યો વચ્ચે પણ કામો ન થવાના મુદ્દે અને સ્થળ પર કેટલા કામો નથી તેવા આક્ષેપો થતાં સત્તાધારી પક્ષે ખંડન કરી જે તે વિભાગને અરજી કરવામાં આવી છે અને ઉપલી કચેરી દ્વારા તપાસ થશે. કામોમાં ગોબાચારી થઈ હશે તો તપાસ બાદ જણાશે તેવી દલીલો કરવામાં આવતા રજૂઆત કરનારા અને હોદ્દેદારો સામસામે દલીલબાજી ચાલતા વાતાવરણ તંગ બની ગયું હતું. માજી સરપંચ પણ નથી કરેલા ને એ તો કેટલા વખત ના ગાર્ડન સોસાયટીની બાજુમાં પેલો બાસ્કેટ પર કંટ્રોલ છે તેની બાજુમાં વલસાડના ઉમરગામ તાલુકામાં વિકાસના કામોને લઈ ભાજપના જ અગ્રણીઓ નારાજ. તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી નરેશ પરમારના આક્ષેપ. સંજાણ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થતા જ નથી. સ્વચ્છતા અભિયાનને લઈ યોજાયેલી ગ્રામસભામાં ભાજપ અગ્રણીઓના આક્ષેપ. કામો થતા જ ન હોવાથી ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. વિકાસના કામોને મુદ્દે ભાજપ અગ્રણીની નારાજગીને લઈ આંતરિક રાજકારણ પણ ગરમાયું છે. ઉમરગામ તાલુકામાં વિકાસના કામ મુદ્દે લોકો અને ભાજપ અગ્રણીઓની પણ નારાજગીનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઘણા કામો મંજૂર થયેલા છે.
વાપી અને તેની આસપાસ જ્યારે પણ કોઈના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેને અંતિમધામ પહોંચાડવા સર્વધર્મ મોક્ષધામ રથ સમિતિ તરફથી નિઃશુલ્ક મોક્ષરથની સેવા પૂરી પાડવામાં આવે છે. આ રથનું જરૂરી સમારકામ સાથે નવું લુક આપી રીલોકાર્પણ કરવામાં આવ્યું છે. વર્ષ 2012 થી નિઃશુલ્ક સેવા આપતા આ મોક્ષરથ દ્વારા અત્યાર સુધીમાં 6,000 થી વધુ મૃતકોને તેના અંતિમ ધામે પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે. વાપીમાં વર્ષ 2012માં સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપીની રચના કરવામાં આવી હતી અને તે વર્ષથી જ નિઃશુલ્ક મોક્ષરથની સેવા શરૂ કરી હતી, જે હાલ 2024માં પણ અવિરત ચાલી રહી છે. આ મોક્ષરથનું થોડું સમારકામ કરવાનું હોય 15 દિવસથી સેવા બંધ હતી, જે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી ફરી કાર્યરત કરવામાં આવી છે. આ મોક્ષરથની જેને પણ જરૂરિયાત હોય તેના માટે એક હેલ્પલાઇન નંબર 8140334000 આપવામાં આવ્યો છે, જે નંબર પર જ્યારે પણ કોઈને આ રથની સેવાની જરૂર હોય તો તે કોલ કરી મંગાવી શકે છે. આ મોક્ષરથનું સંચાલન સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપી દ્વારા કરવામાં આવી છે, જેમાં ટ્રસ્ટીઓ તરીકે VS કોટડિયા, ભનુભાઈ કે ચાંગેલા, અનિલભાઈ મુરલી પાનવાળા સહિત પોતાની સેવા આપી રહ્યા છે. આ મોક્ષરથ સેવા સમિતિની રચના અમે 2012માં કરેલી. 2012માં જ્યાં રથનું લોકાર્પણ કરેલું ત્યાર પછી અત્યાર સુધીમાં લગભગ 6,000 બોડીને અમે અંતિમ સ્થાને પહોંચાડ્યા છે અને હાલમાં 15 દિવસથી આને રિનોવેશનમાં લઈ ગયા હતા. થોડું જર્જરિત થઈ ગયું એટલે રિનોવેટ કરીને ફરી આજે રીલોકાર્પણ કરીએ. આ રથનો ઉપયોગ વાપી GIDCની આજુબાજુના વિસ્તારના તમામ ગામડાઓ, વાપી ટાઉન બધી જ જગ્યાએ સેવા આપે છે. ઇન્કલુડિંગ કોરોના કાળમાં પણ આ રથ કન્ટિન્યુઅસ સેવામાં હતો. અમારા ડ્રાઈવર શ્રી શાંતિલાલભાઈએ કોરોના કાળમાં પણ 1 દિવસની છુટ્ટી કરી નથી અને આ સેવા તદ્દન વિના મૂલ્યે કરવામાં આવે છે. વલસાડના સમાજદળ ગ્રુપ દ્વારા દિવ્યાંગ અને નાના બાળકોને નવરાત્રીના પહેલા નોરતે વૈષ્ણવ દેવીના મંદિરે દર્શન કરાવી મેકડોનાલ્ડ્સમાં ભોજન કરાવ્યું. આજરોજ સમાજદળ ગ્રુપ દ્વારા દિવ્યાંગ અને નાના બાળકોને માતાજીના પહેલા નોરતાના દિવસે માતાજીના આશીર્વાદ લેવામાં આવ્યા. આ સમાજદળ ગ્રુપના કાર્યક્રમ માટે પ્રિયંક પટેલ, તૃપ્તિ સ્નેક્સ, બિલીમોરાના જન્મદિવસ નિમિત્તે એમના સહયોગથી ધમડાજી ખાતે આવેલ માતા વૈષ્ણવદેવીના મંદિરે દર્શન માટે લઈ જઈને આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ દરેક બાળકોને ગુંદલાવ ખાતે આવેલ મેકડોનાલ્ડ્સમાં ભોજન કરાવવામાં આવ્યું હતું. દરેક બાળકોનું હાસ્ય અને હરખ ખૂબ જ હતું. આ સમાજદળ ગ્રુપ 2017થી કાર્યરત છે. સમાજના દરેક વર્ગ માટે અવારનવાર સેવાના કાર્યો સમાજદળ ગ્રુપના સ્વયંસેવકો છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવ્યા છે. સમાજદળ ગ્રુપ દ્વારા નાના બાળકોને ભણતરની કીટ સહાય, જૂના કપડાં વિતરણ, સ્વચ્છતા અભિયાન, વૃદ્ધ માતાઓને અનાજની કીટ સહાય, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ વડીલોની સેવા, અંધજન શાળાના બાળકો સાથે કાર્યક્રમ, અનાથ બાળકોને ભોજન, જરૂરિયાતમંદ પરિવારો માટે શુભ અશુભ પ્રસંગે વધેલું ભોજન વિતરણ અને અત્યાર સુધીમાં ઘણા પરિવારો માટે ફ્રી એમ્બ્યુલન્સની સેવા આપી સમાજદળ ગ્રુપ અને એમના સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સમાજના દરેક વર્ગના લોકોની સેવા કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઓમ ટ્રાવેલ્સ માલવણ દ્વારા પણ સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજદળના ગ્રુપના સ્વયંસેવક મીત પટેલ, માર્ટિન પટેલ, અક્ષય પટેલ, બંટી પટેલ, કૃપલ પટેલ, તન્વી પટેલ, મૈત્રી પટેલ, કેયુર પટેલ, મીત પટેલ, નિષ્ઠા પટેલ તેમજ નવોદય આશ્રમનો સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આજે અમારા સમાજદળ ગ્રુપ દ્વારા માતાજીના પહેલા નોરતા નિમિત્તે એક દાતાશ્રી એવા નિવાન પ્રિયંકભાઈ પટેલ બિલીમોરા તૃપ્તિ સ્નેક્સ એમનો જન્મદિવસ હતો, તો એમના તરફથી આજના પ્રોગ્રામનું બધું આયોજન એમના તરફથી હતું કે માતાજીના પહેલા નોરતા નિમિત્તે આપણે પીરુફળિયા ખાતે માતા વૈષ્ણોદેવીના દર્શન કરાવવાના હતા. ત્યારબાદ એમને નાના ભૂલકાઓને મેગડી ખાતે ભોજન કરાવવાનું હતું. તો અમે દિવ્યાંગ બાળકો 20 જેટલા દિવ્યાંગ બાળકો હતા અને બીજા 15 જેટલા અનાથ છોકરા કે જેમના માતા પિતા પણ ના હોય એમને આજે અમે પહેલા માતાજીના દર્શન કરાવ્યા, ત્યારબાદ મેગડીમાં ભોજન કરાવ્યું. અમારી સાથે અમારી સમાજદળ ગ્રુપની આખી ટીમ હાજર હતી. મીતભાઈ, અક્ષયભાઈ, બંટીભાઈ અને છોકરીઓ પણ હાજર હતી. ત્યારબાદ અમારી સાથે નવોદય આશ્રમ ગુંદલાવ એમનો સ્ટાફ પણ હાજર હતો. અમને મેગડીમાં પણ એમના તરફથી સારો એવો સહયોગ મળ્યો સ્ટાફ તરફથી, તેમજ મેગડીના મેનેજર કેયુરભાઈ એમના તરફથી પણ સારો સહકાર મળ્યો અને ઓમ ટ્રાવેલ્સ એમનો પણ અમને સહકાર મળ્યો. એ રીતનું આયોજન હતું અને સમાજદળ ગ્રુપ દર
બધા જેવા સારા એવા કાર્યો કરે છે, આગળ પણ અમે સારા કાર્ય કરીશું. લોકોને બસ એ જ કે આ જે દિવ્યાંગ બાળકો છે, નાના ગરીબ બાળકો છે, જે રસ્તે આમ તેમ ભૂખા, એમનો ભીખ માગીને આ ભોજન એમનું આ પેટ ભરે છે, એમને આપણે મદદ કરવી જોઈએ. આપણી બર્થડે પાર્ટી હોય કે પછી કંઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય તો એમને ભોજન એવું કંઈ મદદ કરવી જોઈએ.